રાજકોટ ટાકણના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તો આ મહત્વના સમાચાર, ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડ, ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો આ કાંડમાં 28 લોકોની જિંદગી હોવાઈ છે. આ તમામ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. હવે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્રણે ત્રણ આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી. ગૌરવ, ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી, હવે કોર્ટમાં રજૂ કરાશે, રિમાન્ડ મંગાશે, શું અપડેટ? ચોક્કસ જ વત્સલ, જે રીતના ટીઆરપી અગ્નિકાંડ જે થયું અને ત્રણ આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની અંદર સંચાલક યુવરાજસિંહ, તેમના મેનેજર ટીઆરપી ગેમ ઝોનના નીતિન જૈન અને રાહુલ નામનો જે આરોપી, જે વેલ્ડિંગનો જેને કોન્ટ્રાક્ટ હતો, તે ત્રણેય આરોપીઓ છે કે તેમને આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચથી રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ છે કે ત્યાં લઈ જવા માટે રવાના છે તે પોલીસ થઈ ચૂકી છે. ટૂંક સમયની અંદર જ જે કોર્ટની અંદર તેમને રજૂ કરવામાં આવશે અને ત્યાં પોલીસ દ્વારા 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન જે ચાલતું હતું તેની અંદર કોની મંજૂરી હતી, સાથે જ મંજૂરી લીધી હતી તો કોના દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, એટલું જ નહીં સાથે સાથે જે આ ટીઆરપી ગેમ ઝોન જે જગ્યા પર ચાલતું હતું તો લીઝ પર લેવામાં આવી હતી, તો તે લીઝ આપનાર જે વ્યક્તિ અશોકસિંહ છે તેની પણ પોલીસે ફરિયાદની અંદર નોંધ છે તે કરી છે. એટલે કે ક્યાંક તેની અંદર પાર્ટનરશિપ હતી કે નહીં, પાર્ટનરશિપ ડીટની અંદર કેટલા લોકો હતા તે સહિતના મુદ્દાઓ છે તે આધારે પોલીસ તપાસની માંગણીઓ છે તે કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કોર્ટની સમક્ષ કરવામાં આવશે, ત્યારે હવે કોર્ટ કેટલા દિવસના પોલીસ રિમાન્ડ આપે છે તે પણ જોવું સૌથી મહત્વનું છે. જી બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે. ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ રજૂ કરશે કોર્ટમાં અને ત્રણેય જે આરોપીઓ છે તેની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી કે આ જે તમામ આરોપીઓ છે તેમણે ટીઆરપી ગેમ ઝોન ચલાવવા માટે મંજૂરી લીધી હતી કે કેમ, મંજૂરી હતી તો કોણે મંજૂરી આપી હતી, કારણ કે તંત્ર દ્વારા તો તપાસનું તરકટ શરૂ થઈ ગયું છે અને તપાસના નામે હવે એકબીજા પર ખો આપવાનું શરૂ થઈ ગયું છે. અને જે તમામ આરોપીઓ છે એ આરોપીઓની સામે હવે કડકમાં કડક સજાની માંગ ઉઠી રહી છે, કારણ કે જે પરિવારજનો છે, જે ભોગ બન્યા છે, જેમણે પોતાના વાલ સોયા ગુમાવ્યા છે, તમે જુઓ કેટલાક જે કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક દીકરીઓ રાહ જોઈ રહી છે કે મારા ડેડી આવશે, મારા ડેડી હમણાં આવશે, તો ક્યાંક બાપ જે પોતાના દીકરાના ખભાનો સહારો લેવાના આશાએ આખી જિંદગી કાઢી નાખી છે, બાપે પોતાના દીકરાને ખભો આપવાનો વારો આવ્યો છે, ત્યાં હવે તમામ પરિવારજનો આ તમામ આરોપીઓને સજા મળે તેની માંગ કરી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સપના, રાજકોટમાં જે કરુણાંતિકા સર્જાઈ છે, તમામ જે પરિવારજનો છે ભોગ બન્યા છે, તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ જે આરોપીઓ છે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે, તમામ આરોપીઓની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને આ તમામની વચ્ચે હમણાં જે ત્રણ આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરાશે. બિલકુલ વત્સલ, આખું રાજકોટ નહીં પરંતુ સમગ્ર રાજ્ય આ જે ઘટના છે એનાથી દુઃખી થયું છે અને તેના જ કારણે હવે જે સરકાર છે તે પણ ગંભીરતા દાખવી રહી છે. મુખ્યમંત્રીના નેજા હેઠળ તેઓ પણ અહીં પહોંચ્યા અને સમગ્ર ઘટના છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવા પણ આદેશ કર્યો અને એક પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે જેમાં 24 કલાકની અંદર અંદર જે પણ આરોપીઓ હોય તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોય છે. એટલે ધરપકડ થયા બાદ ત્રણેય આરોપીઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ, અહીંથી જે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ છે ત્યાંથી કોર્ટ સમક્ષ લઈ જવા માટે રવાના થઈ ગઈ છે અને આ ત્રણેય આરોપીઓ માટે જે કોર્ટ છે તે રિમાન્ડ પણ માંગશે અને તેમની સામે જે કલમો છે તે પણ લગાડવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે ક્યાંક તમામ જે માત્ર રાજકોટવાસીઓ જ નહીં પરંતુ તમામ લોકો ક્યાંક ને ક્યાંક જે ઉદાહરણ બેસે તે પ્રકારની કાર્યવાહી તે થાય તે પ્રકારની માંગણી કરી રહ્યા છે અને એ જ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં પણ આવી રહી છે. બિલકુલ સપના, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો જુઓ આપ, રાજકોટના દ્રશ્યો કે જે તમામ આરોપીઓ છે તેને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરશે. અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 14 દિવસની રિમાન્ડની માંગણી કરાશે, 14 દિવસમાં સઘન પૂછપરછ હાથ ધરાશે. આ જે ઘટના બની છે આ ઘટનામાં કોણ કોણ જવાબદાર છે એ તમામ દિશામાં
પૂછપરછ કરાશે, તપાસ કરાશે. હાલમાં પણ તપાસનું તરકટ તો ચાલી જ રહ્યું છે, પરંતુ તમામ આરોપીઓને હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ત્રણ આરોપીઓ તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જોવા મળી રહ્યા છે. યુવરાજસિંહ સોલંકી કે જે સંચાલક છે, નીતિન જૈન એ મેનેજર છે, અને રાહુલ રાઠોડ કે જેને વેલ્ડિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ ત્રણેય એ આરોપીઓ છે કે જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી કોર્ટમાં લઈ જવા માટે રવાના થયા છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હાલમાં આજે પોલીસ